आज रोज राज्य सरकार द्वारा गुजरात राज्य फिक्स पगार कर्मचारी 30% पगार वधारा स्लेब आप जारे जारे चूंटणी नजीक आए त्यारे राज्य सरकार फिक्स पगार नी नीति हटावानी जग्याए अमुक टका पगार वधारानो स्लेब वधारी अने गुजरातना युवानो अने गुजरातना फिक्स पगारना कर्मचारीओने राजी राखवानो प्रयत्न करे छे। अत्यारे जे कंई 30% पगार वधारो कर्यो छे एमनी जग्याए कर्मचारीओनी मांगणी एवी छे, गुजरातना युवानोनी मांगणी एवी छे कि फिक्स पगारनी नीति नाबूद थवी जोईए અને સમાન કામનું સમાન વેતન મળવું જોઈએ। તો શા માટે રાજ્ય સરકાર, રાજ્યની ભાજપ સરકાર ફિક્સ પગારની નીતિ નાબૂદ નથી કરતી? જો હકીકતમાં ભાજપ સરકારને ગુજરાતના યુવાનો અને ગુજરાતના ફિક્સ પગારના કર્મચારીઓ માટે થોડી ઘણી પણ લાગણી હોય તો જ્યારે હાઈકોર્ટની અંદર ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવા માટેનો જ્યારે નિર્ણય આવ્યો ત્યારે રાજ્ય સરકારે આ ભાજપ સરકારે એમને સ્વીકારી લેવો જોઈએ, પરંતુ એ સ્વીકારવાની જગ્યાએ આ ગુજરાતની ભાજપ સરકાર એને સુપ્રીમમાં ઢસડીને લઈ ગઈ અને સુપ્રીમમાં પણ એનો નિર્ણય ન આવે એના માટેના તમામ પ્રયત્નો કરી રહી છે। ત્યારે અમારી માગણી છે કે આવા ટુકડાઓ નાખી થોડા ઘણા પગાર વધારો કરી અને યુવાનોને ખુશ રાખવાની જગ્યાએ ગુજરાતની આ ભાજપની સરકારે ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવી જોઈએ અને સમાન કામનું સમાન વેતન આપવું જોઈએ। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।